આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઘરે બેઠા પણ આપણે અભ્યાસ કરી શકીએ એટલા માટે આપણી ચેનલ શ્રી ઓમકાર વિદ્યાલયને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મિત્રો, આજે આપણે એસપીસીસી વિષયમાં પ્રથમ પાઠ આપેલો છે તેની વાત કરવાના છીએ. મિત્રો, પ્રથમ પાઠનું નામ શું છે? તો બેંકને લગતો પત્ર વ્યવહાર. આપણે મિત્રો બેંક સાથે જોડાયેલા છીએ અને બેંકમાં વારંવાર પત્રો પણ લખાતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ પેઢીની વાત હોય તો પેઢીએ વારંવાર બેંકને પત્ર લખવાના થતા હોય છે. તો ચાલો મિત્રો બેંક સાથેના પત્ર વ્યવહાર વિશે વાત કરીએ. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યની બાબતો છે તેનો અરીસો એટલે બેંક. કોઈ પણ દેશ છે તેના આર્થિક વ્યવહારો કેવા પ્રકારના ચાલે છે અથવા કેટલા ચાલે છે તે જાણવું હોય તો બેંકની સ્થિતિ કેવી છે તેના ઉપરથી કહી શકાય. ત્યારબાદ મિત્રો, નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે મિત્રો બેંક. હવે બેંક ન હોત તો નાણાની લેવડ દેવડ કઈ રીતે થાય? એટલા માટે મિત્રો વાત કરી છે અભિન્ન અંગ. અભિન્ન એટલે શું મિત્રો? નોખું ન પડે એવી રીતે. તો આપણને ખબર છે કે જ્યારે નાણાની વાત આવે, નાણા ટ્રાન્સફરની વાત આવે તો મિત્રો બેંક છે તે મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. આજે સામાન્ય માણસથી લઈને મોટા મોટા ઉદ્યોગકારો, નેતા, અભિનેતા બધા જ લોકો બેંકનો તો ઉપયોગ કરે જ છે, કારણ કે આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. ત્યારબાદ મિત્રો, બેંકના કાર્યો કયા કયા છે? વારંવાર આ પ્રશ્ન પૂછાય છે મિત્રો કે બેંકના કાર્યો જણાવો અથવા બેંકના કાર્યો કેટલા છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે અર્થશાસ્ત્ર વિશે ભણતા હોય ત્યારે મિત્રો બેંકના કાર્યો અલગ આપેલા છે અને એસપીસીસી વિશે ભણતા હોય ત્યારે પણ મિત્રો બેંકના કાર્યો છે તે અલગ છે. હવે બેંક તો મૂળભૂત પોતાના કાર્યો જ કરે છે, પરંતુ મિત્રો જે ચોપડીના શબ્દો છે એ થોડા ફરી જાય છે, તે અલગ રીતે આપણને સમજાવે છે, માટે અહીંયા ખાસ ધ્યાન રાખો. મિત્રો, પ્રશ્ન પૂછી ગયો છે ગયા વર્ષમાં એટલે કે 2019માં પ્રથમ પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો શું કે બેંકના કાર્યો કેટલા છે અને ક્યાં ક્યાં. તો મિત્રો બેંક છે મુખ્ય બે જ કાર્યો કરે છે. પહેલું છે નાણા છે તેની લેવડ દેવડ કરે અને બીજું ધિરાણ. ચાલો નાણાની લેવડ દેવડ કઈ રીતે? તો હું એક સામાન્ય નાગરિક છું, મારે દર મહિને પગારમાંથી 5,000 રૂપિયા વધે છે તો હું શું કરીશ? બેંકમાં મૂકીશ. હવે બેંકમાં મૂકું એટલે શું કરશે? નાણા લઈશ. હવે જ્યારે મને જરૂર પડે ત્યારે હું નાણા પાછા લઈ લઈશ તો એ શું કરશે? મને નાણા આપશે. તો નાણાની લેવડ દેવડ કરશે. ત્યારબાદ કોઈ વ્યક્તિ છે કે જેને નવો ધંધો શરૂ કરવો છે, નવી રિક્ષા લેવી છે, નવું બાઇક લેવું છે, તો એ મિત્રો લોન લે છે. તો લોન કોણ આપશે? બેંક આપશે. એટલા માટે મિત્રો બેંક છે એ ધિરાણ આપે છે. આ ધિરાણ એટલે શું મિત્રો? તો ધિરાણનો મતલબ થશે લોન. અને જીવનમાં એક ઉતારવા જેવી બાબત કે લોનનું ઊંધું શું થાય? તો લોનનું ઊંધું થાય ન લો. જો મિત્રો ધંધો શરૂ કરવો હોય કે અગત્યની બાબત હોય તો જ લોન લેવાની, નહીતર મોજ શોખ માટે ક્યારે લોન લેવાય નહીં, કારણ કે 14% વ્યાજ લાગે મિત્રો, મારી નાખ્યા વ્યાજ. એટલા માટે મિત્રો લોન છે એ સારી બાબત માટે લેવી, ધંધો શરૂ કરવા માટે લેવી, કે અગત્યની જરૂરિયાત હોય તો આપણે લોન લઈએ છીએ. તો લોન એટલે શું મિત્રો? તો ધિરાણ. અને આ ધિરાણ છે એ બેંક દ્વારા આપવામાં આવે છે. તો અહીંયા બે બાબત ધ્યાન રાખવાની, બેંકના કાર્યો કેટલા, બે લેવડ દેવડ અને ધિરાણ કરવું. ઓકે, અત્યારે મિત્રો આધુનિક સુવિધાઓ છે જે બેંક દ્વારા આપવામાં આવે છે. કેવી આધુનિક સુવિધાઓ? તો ઓનલાઈન સેવાની સુવિધા આપે છે. તમે ઘરે બેઠા હોય અને નાણા ટ્રાન્સફર કરવા હોય તો બેંકે ગયા વગર આપણે નાણા ટ્રાન્સફર કરી શકાય છે. હવે તો મોબાઈલ બેંકિંગ છે તેની પણ સગવડતા બેંક આપે છે. મોબાઈલ દ્વારા મિત્રો પેટીએમ છે, પછી આપણે ફોન પે છે, આ બધી એપ્લિકેશન દ્વારા તમે માત્ર સેકન્ડોમાં મિત્રો નાણા ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ આપણા દેશની તમામ પ્રકારની બેંકો છે. તમામ પ્રકારની એટલે કેવી? તો રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી એટલે પ્રાઇવેટ બેંકો હતી, કોઓપરેટિવ એટલે સહકારી બેંક, ત્યારબાદ ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક. તો બધા જ પ્રકારની બેંક છે તે બધી બેંકોનું નિયમન કોણ કરે? તો આપણી ભારતીય રિઝર્વ બેંક. તમે કોઈ પણ ચલણી નોટ લેવો તેના ઉપર મિત્રો ભારતીય રિઝર્વ બેંક લખેલું છે, RBI મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આનું પૂરું નામ છે એ પૂછાય છે. હવે વાત આવી કે RBI છે શેનું નિયમન કરે? તો બધી બેંકનું નિયમન કરે. તે બેંકોના નિયમન માટે કાયદાઓ ઘડશે
અને વિવિધ બેંકોને જે આદેશો પણ આપે છે ત્યારબાદ વાત કરીએ કે બેન્કિંગ સેવાનો લાભ કોણ કોણ લઈ શકે મિત્રો બેન્કિંગ સેવાનો લાભ ઘણા બધા લોકો છે એ લઈ શકે પણ અહીંયા ખાતેદારની વાત છે કયા ખાતેદાર બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે તો મિત્રો અહીંયા ચાલુ ખાતું જે લોકો ધરાવે છે તે અને બચત ખાતું ધરાવે છે તે લોકો બેંકોનો લાભ લઈ શકે મિત્રો ખાતાના ઘણા બધા પ્રકાર છે બરોબર રેકરિંગ ખાતાની વાત અહીંયા નથી ફિક્સ ડિપોઝિટની વાત અહીંયા નથી કારણ કે એનો ઉપયોગ વારંવાર નથી થવાનો વારંવાર કોણ ઉપયોગ કરે તો ચાલુ ખાતેદાર અને બચત ખાતેદાર તેના પછી મિત્રો આપણે આગળ વાત કરીએ બેંકના પત્ર વ્યવહાર વિશે બેંકનો પત્ર વ્યવહાર કઈ રીતે લખાવો જોઈએ આ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાય છે એટલા માટે મિત્રો ખાસ જોઈજો કે બેંક સાથેનો પત્ર વ્યવહાર છે એ સરળ શૈલીમાં સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં લખાવો જોઈએ ચાલો મિત્રો ફરીવાર કેવી શૈલી હોવી જોઈએ શૈલી એટલે રીત રીત કેવી હોવી જોઈએ સરળ રીત હોવી જોઈએ બહુ ભારે શબ્દો એની અંદર વાપરવાના નથી એ ભાષા આપણે જે વાપરીએ તે સ્પષ્ટ હોવી જોઈએ આપણે જે પત્રમાં વાક્ય લખીએ તે વાક્ય હંમેશા સ્પષ્ટ હોવો જોઈએ જેનો એક જ અર્થ થતો હોવો જોઈએ અને નિયત કરેલા ઢાંચામાં લખાવો જોઈએ મિત્રો આપણે પત્ર વ્યવહાર ભણીએ 11માં આપણે પત્ર વ્યવહાર ભણી ગયા મિત્રો જ્યાં આંતરિક સરનામું લખવું જોઈએ ત્યાં જ આંતરિક સરનામું લખવાનું છે એટલે કે એનો ઢાંચો એટલે કે માળખું છે તે ફર્મો જળવાવો જોઈએ તો ખાસ મિત્રો ધ્યાન રાખવું વારંવાર મિત્રો પૂછાય છે અને જીવનમાં પણ આપણને આ બાબતની ખબર હોવી જોઈએ આગળ વાત કરીએ કે બેંક સાથેનો પત્ર વ્યવહાર છે તેમાં નાણાકીય બાબતો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે મિત્રો નાણાકીય બાબતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તે બાબતની ગોપનીયતા જાળવવી જોઈએ ગોપનીયતા એટલે શું મિત્રો તો આપણને જ માત્ર ખબર હોવી જોઈએ કોઈ બીજાને ખબર હોવી જોઈએ નહીં જેમ આપણે એટીએમ નો પિન કોઈ અન્ય લોકોને નથી કહેતા એવી રીતે મિત્રો પત્રની અંદર કેટલા નાણાં લખેલા છે તેની વાત પણ આપણે કોઈને કરવાની નથી ત્યારબાદ મિત્રો ક્યાં ખાતેદારો છે તે બેંકની સેવાનો લાભ લઈ શકે તો આની વાત હમણાં જ આપણે કરી કે બચત ખાતું અને ચાલુ ખાતું જે લોકો ધરાવે છે તે બેંકનો લાભ લઈ શકે છે ચાલો મિત્રો એના પછી પત્ર વ્યવહારની અંદર શેનો શેનો સમાવેશ કરવામાં આવે છે તો તમે જ્યારે પણ પત્ર વ્યવહાર લખો આપણે સ્વાભાવિક રીતે મેનેજરને લખતા હોઈએ છીએ તો મેનેજરને મિત્રો પત્ર લખતી વખતે આપણો ખાતાનો નંબર ખાતાનો પ્રકાર કેવો છે તમે રિકરિંગ ખાતું ધરાવો છો ચાલુ ખાતું બચત ખાતું કે એફડી ખાતાનો પ્રકાર છે એ જણાવવાનો રહેશે ખાતા નંબર જણાવવાનો રહેશે ત્યારબાદ તારીખ ફરજિયાત લખવી માત્ર બેંકને લગતો પત્ર વ્યવહારમાં જ નહીં પરંતુ કોઈ પણ પત્ર વ્યવહારમાં મિત્રો તારીખ છે તે અવશ્ય લખાવી જોઈએ જેનાથી આપણને અને બેંક મેનેજરને બંનેને જાણ રહે ત્યારબાદ મિત્રો શું ધ્યાનમાં રાખવાનું છે નાણાંની રકમ આપણે આંકડામાં લખીએ છીએ તો આંકડામાં તો લખવાની જ તે પણ સાથે સાથે મિત્રો શબ્દોમાં પણ આ રકમ લખાવી જોઈએ કઈ રીતે તો અહીંયા મેં લખેલા છે 5000 આંકડામાં પરંતુ મિત્રો એવી શક્યતા છે કે એકાદો ઝીરો વધી જાય કે એકાદો ઝીરો છે એ ઘટી જાય અથવા તો આપણા હિત શત્રુઓના હાથમાં જો આ પત્ર આવી ગયો તો એ કંઈક આમાં ચેડા કરી શકે એટલા માટે મિત્રો આપણે કૌંસમાં બાજુમાં આંકડામાં પણ આ રકમ લખીએ છીએ અંકે 5000 રૂપિયા પૂરા ઓકે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે બેંકને લગતો જે પત્ર વ્યવહાર છે એ કેટલી બાબત માટે લખવામાં આવે છે તો મુખ્ય તો બે બાબત માટે જ લખવામાં આવે છે કઈ બે બાબત તો પ્રથમ આપેલું છે વિનંતી પત્રો અને બીજું આપેલું છે ફરિયાદ પત્રો હવે આપણને પૂછાય કે બેંકને લગતો પત્ર વ્યવહાર કેટલી બાબત માટે લખવામાં આવે છે તો બે બાબત માટે કઈ કઈ તો વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર વિનંતી પત્રો છે એના ઉદાહરણો આપો અથવા વિનંતી પત્રોમાં કયા કયા પત્રનો સમાવેશ થાય આવું પૂછાય તો મિત્રો વિનંતી પત્ર છે એ ખાતું ખોલાવવા માટેનો પત્ર હોય સામાન્ય રીતે ખાતું ખોલાવવા માટેનો કોઈ સામાન્ય પત્ર નથી હોતો એ ફોર્મ હોય છે પણ એ પણ મિત્રો એનો ઢાંચો પત્ર જેવો હોય છે ત્યારબાદ ચેકના નાણાંની ચૂકવણી માટે હવે તમે ચેક આપ્યો અને નાણાં છે એ તમારા ખાતામાં ન આવ્યા અથવા તમારે મોકલવાના હતા એ ન થયા તો મિત્રો આપણે વિનંતી પત્ર લખી શકીએ એટલે કે જ્યારે પણ ચેકને લગતી બાબત હોય એની સેવા મેળવવી હોય ત્યારે મિત્રો આપણે પત્ર લખી શકીએ ત્રીજું છે ઓવરડ્રાફ્ટ મેળવવા માટે ઓવરડ્રાફ્ટ એટલે શું મિત્રો તો બેંકમાં જે ચાલુ ખાતું છે કે બચત
ખાતું એના ઉપર વધારે રકમ લેવામાં આવે દાખલા તરીકે બેંકના ખાતામાં 5000 રૂપિયા પડેલા છે પણ તમારે 10000 રૂપિયાની જરૂર છે તો 5000 તમને વધારાના મળશે અને એને કહેવાય છે ઓવરડ્રાફ્ટ એક પ્રકારે તેને લોન પણ કહી શકાય ત્યારબાદ ખાતું બંધ કરાવવું હોય તો પણ આપણે પત્ર વ્યવહાર કરવો પડે છે ડીમેટ ખાતું ખોલાવવું હોય ડીમેટ એટલે શું તો ડીમેટલાઇઝ્ડ એકાઉન્ટ શેર રાખવા માટેનું જે ખાતું છે તેની વાત છે ત્યારબાદ શૈક્ષણિક લોન મેળવવા માટે તમારે આગળ ભણવું છે પણ આર્થિક પરિસ્થિતિ બરોબર નથી ઘરની તો સરકાર તમને શૈક્ષણિક લોન આપશે તો આ લોન મેળવવા માટે પણ બેંકને પત્ર લખવાનો રહેશે ત્યારબાદ લોકરની સુવિધા મેળવવા માટે મિત્રો લોકર એટલે શું તો અંગ્રેજીમાં આપણે સેફ ડિપોઝિટ વોલ્ટના નામે ઓળખીએ છીએ કે જેમાં તમે ઘરેણા કોઈ ડોક્યુમેન્ટ છે અગત્યના કાગળિયાઓ આવું બધું રાખી શકો છો અને બેંક છે તે આને સલામત રીતે સાચવવાની જવાબદારી ઉપાડે છે તો મિત્રો વસ્તુ રાખવા માટે લોકરની સુવિધા પણ બેંક આપે છે ત્યારબાદ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ તમારે જોઈતું હોય તો બેંકને વિનંતી પત્ર લખવામાં આવશે અને જ્યારે મિત્રો એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ગુમ થઈ જાય ખોવાઈ જાય ત્યારે પણ તેની જાણ કરવા માટે પત્ર લખવામાં આવશે પરંતુ મિત્રો એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ખોવાય એટલે પ્રથમ ફોન કરવાનો રહેશે જેનાથી એનો મિસયુઝ ન થાય અને પછી એમાં પત્ર લખવાનો રહેશે કારણ કે પત્ર તાત્કાલિક બેંકે પહોંચતો નથી ઓકે મિત્રો તો આ તા વિનંતી પત્રો હવે જે ફરિયાદી પત્રો કેવા કેવી બાબતો માટે આપણે બેંકને ફરિયાદ લખવાની હોય છે તો ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય ત્યારે આપણે બેંકને ફરિયાદ લખીએ છીએ ક્યારે તો ખોટી રીતે અમાન્ય કર્યો હોય ત્યારે જો એમનો વાંક હોય ત્યારે જ મિત્રો ફરિયાદ આવશે ત્યારે આપણે સુવિધા મેળવવાની હોય તો વિનંતી પત્ર આવશે ચાલો આપણા ખાતામાં 5000 રૂપિયા પડેલા છે અને આપણે 1000 રૂપિયાનો ચેક લખો તો સ્વાભાવિક છે કે 5000 માંથી 1000 છે એ માઇનસ થઈ શકે પરંતુ મિત્રો એ 1000 રૂપિયા માઇનસ ન થયા અથવા તો મારા ઘરે જે કારીગર આવે છે એમને મેં 1000 રૂપિયાનો ચેક આપ્યો અને એ ચેક છે એ માન્ય ન રહ્યો બાઉન્સ થઈ ગયો તો મિત્રો આપણે ચેક છે એ ખોટી રીતે અમાન્ય કર્યો કહેવાય તો આપણે ફરિયાદ કરી શકીએ ઓકે ત્યારબાદ એમ પૂછે બેંક સ્ટેટમેન્ટમાં ભૂલ હોય ક્યારે એટલે બેંક સ્ટેટમેન્ટ એટલે શું તો બેંકના ખાતાની વર્તમાન વિગત જે ધરાવતું કાગળ છે તેને આપણે બેંક સ્ટેટમેન્ટ કહી શકીએ સામાન્ય રીતે આપણે પાસબુક કહી શકીએ તો પાસબુકમાં મિત્રો હાલમાં કેટલા રૂપિયા છે અથવા ભૂતકાળમાં કેટલા રૂપિયા હતા તેની લખાણમાં માહિતી મળે છે પણ મિત્રો જો આમાં કોઈ ભૂલચૂક હોય પાસબુકમાં એટલે કે સ્ટેટમેન્ટમાં ભૂલચૂક જણાય તો આપણે ફરિયાદ કરતો પત્ર લખવાનો રહેશે ત્યારબાદ બેંક કર્મચારી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે એટલે કે સાચો વ્યવહાર આપણી સાથે ન કરવામાં આવે ત્યારે મિત્રો આપણે ફરિયાદ લખવાની છે દાખલા તરીકે તમે બેંકમાં ગયા અને બેંકનો કર્મચારી તમારા સાથે અયોગ્ય વર્તન કરે છે તો તમારે બેંકને ફરિયાદ લખી શકો તો મિત્રો આ હતા બેંકને લગતા પત્ર વ્યવહાર મળીશું આવતા વિડીયોમાં